ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ પાંચમાં વિષયમાં ચેપ્ટર બાર સ્માર્ટ ચાર્ટ વિશે અભ્યાસ કરીશું. તો જો આજે આપણે પેજ નંબર 162 ઉપર તમને અહીંયા કોઠો આપેલો છે કે મદદગાર હાથ, બરાબર. તો પર્યાવરણના તાસમાં શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાના ઘરમાં કોઈ કામમાં મદદ કરે છે. તો કયા વિષયમાં પૂછ્યું? તો પર્યાવરણના તાસમાં, એટલે કે પર્યાવરણનો પિરિયડ હતો ત્યારે તેને શિક્ષકે વિદ્યાર્થીઓને શું પૂછ્યું કે તમે તમારા ઘરમાં તમારા માતા પિતાને કામમાં મદદ કરો છો? તો તેના વિવિધ ઉત્તરો મળ્યા. કોની જોડેથી? તો વિદ્યાર્થીઓ જોડેથી, બરાબર. તો વિદ્યાર્થીઓ જે કામમાં માતા પિતાને મદદ કરતા હતા તે કામના નામ લખ્યા, એટલે કે વિદ્યાર્થીઓ જે તેમના માતા પિતાને કામમાં મદદ કરતા હતા તેના નામ તેમને લખ્યા. તો જો શિક્ષકે ઉત્તરોના એકઠા કરીને કોષ્ટક બનાવ્યું, એટલે કે શિક્ષકે શું કર્યું, તેના ઉત્તરોના જવાબ લખી અને તેમનું એક કોષ્ટક બનાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક કોષ્ટક વિશે અભ્યાસ કરીશું. તો જુઓ, હવે અહીંયા ઘરના કામમાં મદદ, મહત્તમ મદદ, ઘરના કામમાં મહત્તમ મદદ અને બાજુમાં બીજું વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર. હવે જો તો કયા કામમાં વિદ્યાર્થીઓ મદદ કરી છે એના વિશે શિક્ષકે બધાના નામ લખ્યા. તો પહેલામાં બજાર જવું, તો જુઓ સૌથી પહેલા કીધું છે તે બજાર જવું. શું કીધું છે? બજાર જવું, બરાબર. તો બજાર જવા માટે કેટલા વિદ્યાર્થીઓ આની રૂચિ કરી? તો જો 47 વિદ્યાર્થીઓ. કેટલા? 47 વિદ્યાર્થીઓ એવા છે કે એમના માતા પિતાને બજાર જવામાં મદદ કરે છે, બરાબર. પછી વાસણ સાફ કરવા, એટલે કે વાસણ સાફ કરવા એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો જો એવા વિદ્યાર્થીઓ કેટલા છે ઘરમાં મદદ કરે છે? 15 વિદ્યાર્થીઓ, બરાબર. પછી જો કપડાં ધોવામાં કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે? તો જો કપડાં ધોવા માટે કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે માતા પિતાને? તો 3 વિદ્યાર્થીઓ. કેટલા છે? 3 વિદ્યાર્થીઓ, બરાબર. એના પછી શું કીધું? ખાવા બનાવવાનું અને પીરસવું. તો ખાવા બનાવવું અને પીરસવું. તો પીરસવામાં કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે? તો ઘરમાં માતા પિતાને? તો 25 વિદ્યાર્થીઓ. કેટલા છે? 25 વિદ્યાર્થીઓ મદદ કરે છે. એના પછીનો પ્રશ્ન છે, જુઓ કે ઘરની સફાઈ, તો ઘરમાં કેટલા વિદ્યાર્થીઓ સફાઈ કરે છે માતા પિતાને મદદ કરે છે? તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો જો 10 વિદ્યાર્થીઓ. કેટલા છે? 10, બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાર્થીની જે સંખ્યા આપી છે એના શિક્ષકે શું કર્યા? બધાનો સરવાળો કર્યો. શું કર્યો? સરવાળો. તો જુઓ હવે અહીંયા કે તમને કીધું છે અહીંયા કે કેટલા વિદ્યાર્થીઓ એમાં મદદ કરી. તો માતા પિતાને મદદ કરતા કોઈ વિદ્યાર્થીઓ, લખો માતા પિતાને મદદ કરતા કોઈ વિદ્યાર્થીઓ, બરાબર. વિદ્યાર્થીઓ, બરાબર. હવે લખો અહીંયા જો 7 × 5 = 10, 7 × 10 = 17, 18 = 20,
તો અહીંયા કેટલા છે? ઝીરો, બરાબર. કેટલા થશે? ઝીરો. હવે જુઓ, બધી વળી એક, ચાર ને એક પાંચ, પાંચ ને એક છ, છ ને એક સાત ને આઠ, આઠ ને એક નવ ને દસ, બરાબર. તો અહીંયા તમારે કેટલા હશે? દસ. તો કેટલા વિદ્યાર્થીઓને ઘરમાં મદદ કરી? અરે સોરી, કામમાં મદદ કરે છે. તો કે 100 વિદ્યાર્થીઓ ઘરમાં મદદ કરે છે. કોને મદદ કરે છે? જો કે એમના માતા પિતા ને. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આગળ તમને એના પછી ફરી કીધું છે કે હવે તમે કોષ્ટક આપેલી સંખ્યાને બતાવવા માટે વર્તુળનો આલેખ એટલે કે પાઇચાર્ટ ભરી શકો છો. તો જુઓ, અહીંયા આપણે પાઇચાર્ટ દોરીશું. તો આ વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી નોટમાં લખજો એટલે તમને સમજણ પડશે, બરાબર. હવે તો જુઓ, હવે તમે કોષ્ટકમાં આપેલી સંખ્યા બનાવવા માટે પાઈ ચાર્ટ વર્તુળનો આલેખ ભરી શકો છો. શું કરાશે? ભરી શકો છો. આપણે આગળ જો કેટલા વિદ્યાર્થીઓ ઘરમાં મદદ કરતા હતા એનો શું બનાવવાનું છે? કુલ વિદ્યાર્થીઓ 100 મદદ કરતા હતા એનો હવે આપણે અહીંયા બોર્ડ પર પાઈ ચાર્ટ બનાવીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સૌથી પહેલા શું કરવાનું? ગોળ વર્તુળ દોરવાનું. શું દોરવાનું છે? વર્તુળ, બરાબર. હવે જુઓ, બરાબર. એમાં પછી તમારે અહીંયા કેટલા વિદ્યાર્થીઓ તો લખો. અહીંયા 47 વિદ્યાર્થીઓ શું છે? તો તમારે કેટલા ભાગ પાડી દેવાના છે? તો જુઓ, એક, બે, ત્રણ. કેટલા ભાગ પાડવાના છે? ત્રણ. એના પછી અંદર તમારી કલરમાં છાયા ચિત્રમાં કેટલા દર્શાવવાના છે વિદ્યાર્થીઓ? તો જુઓ, આ છાયામાં તમારે અહીંયા કેટલા છે? બજાર કેટલા વિદ્યાર્થીઓ જાય છે? તો જુઓ, બજારમાં 47. કેટલા જાય છે? બજારમાં જવું, બરાબર. કેટલા વિદ્યાર્થીઓ જાય? 47. પછી જુઓ, 25 વિદ્યાર્થીઓ શું કરે છે? 25 વિદ્યાર્થીઓ તો જુઓ, ખાવા બનાવવા મદદ કરે છે. શું કરે છે? મદદ કરે છે, બરાબર. પછી જુઓ, 15 વિદ્યાર્થીઓ વાસણ સાફ કરે છે. કેટલા? 15 વિદ્યાર્થીઓ શું કરે છે? વાસણ સાફ કરે છે, બરાબર. એના પછી કેટલા વિદ્યાર્થીઓ છે? તો જુઓ, 10. 10 વિદ્યાર્થીઓ શું કરે છે? તો જુઓ, 10 વિદ્યાર્થીઓ ઘરની સફાઈ, બરાબર. હવે કેટલા બાકી રહ્યા? તો જુઓ, 3 વિદ્યાર્થીઓ શું કરે છે? કપડાં ધોવે છે. અહીંયા લખો 3. તો 3 વિદ્યાર્થીઓ શું કરે છે? કપડાં ધોવે છે, બરાબર. તો આ તમારું શું બન્યું? અહીંયા
पाई चार शू बनो पाई चार। तो जो 47 विद्यार्थियों बजा रहे थे, 25 विद्यार्थियों घर में खावा बनाने में मदद करे थे, 15 विद्यार्थियों वासन साफ करे थे, और घर की सफाई में कितना चाहिए 10 विद्यार्थियों मदद करे थे, ने कपड़ा धोवा में कितना करे थे 3। तो कुल कितना गया 100 विद्यार्थी थे क्या। तो आपने आ शू बनाया गोल वर्तुळ की आकृति में पाई चार्ट बनाए। हवे विद्यार्थी मित्रों नेक्स्ट टाइम आपने करी आती काले आगर बीजा प्रश्न विषय अभ्यास करीशू बराबर।